સુરતમાં ટોરેન્ટ પાવર કંપનીના કન્સલ્ટન્ટ ડિપાર્ટમેન્ટની માત્ર એક જ ઓફિસ આવેલી છે અને તેમાં પણ 6 જેટલા સ્ટેબલ આવેલા છે જેના કારણે કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેના વિરોધમાં શનિવારના રોજ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓએ કંપનીના મનસ્વી વલણના વિરોધમાં હડતાળ પાડી કંપની સામે પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી સમગ્ર સુરત શહેરમાં ટોરેન્ટ કંપનીની કન્સલ્ટન્ટ ડિપાર્ટમેન્ટની એક જ ઓફિસ આવેલી છે અને તેમાં પણ કર્મચારીઓને પોતાનું કામ કરવા માટે માત્ર 6 જ ટેબલો આપવામાં આવ્યા છે જેના કારણે કર્મચારીઓને ગ્રાહકો પાસેથી મળતી અરજીઓ ચકાસવામાં ઘણી જ મુશ્કેલીઓ સર્જાય છે અને તેના કારણે ગ્રાહકોની અરજીઓ પર કામગીરી કરવામાં પણ ઘણો જ સમય વેડફાઈ જાય છે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ દ્વારા આ બાબતે ઘણી વખત ટોરેન્ટ કંપનીને રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં ટોરેન્ટ કંપની દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી અને શનિવારના રોજ સુરત ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર સંઘના નેજા હેઠળ કર્મચારીઓએ હડતાળ પાડી પોતાની માંગણી પૂરી કરવા ટોરેન્ટ કંપનીના અધિકારીઓને રજૂઆત કરી હતી અહીંયા અમે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે ગ્રાહકના પ્રતિનિધિઓ બની અને ગ્રાહકનું કામ કરતા હોઈએ છીએ નવી એપ્લિકેશન ઓફ એક્સટેન્શન ઓફ લોડ રિડક્શન ઓફ લોડ શિફ્ટિંગ ઓફ સર્વિસ આ પ્રકારની તમામ પ્રકારની વીજ સપ્લાયની અમે કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હોઈએ છીએ હવે ટોરેન્ટ પાવરમાં અહીંયા ગ્રાહક સેવા કેન્દ્ર એટલે એપ્લિકેશન પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ આખા સુરતમાં ટોરેન્ટનું એક જ છે એમાં પણ 4 કાઉન્ટરો છે કાઉન્ટરોમાંથી માત્ર 2 કાઉન્ટરો જ ચાલે છે 6 લાખ કસ્ટમર અને 55 સ્ક્વેર કિલોમીટરનો લગભગ એરિયા છે તો એમાં માત્ર 2 કાઉન્ટરો એટલે 350-450 જેટલી એપ્લિકેશનો ડેઇલી આવે છે એક એપ્લિકેશન ચેક કરવા માટે 15 મિનિટનો ટાઈમ જાય છે તો કામના કલાકો 8 હોવાથી 8 કલાકમાં 480 મિનિટ મળે તો 480 મિનિટમાંથી 4500 મિનિટનું કામ કઈ રીતે લઈ લેવું તો એના લીધે કસ્ટમર કે કોન્ટ્રાક્ટર સવારમાં 10-11 વાગે ટોકન લે તો 5 વાગે વારો આવે છે 5 વાગે તો કેશ કાઉન્ટરો બી બંધ થઈ જાય છે આ સોલ્યુશન કરવા માટે અમે અવારનવાર રજૂઆતો કરી છે છેલ્લા 7-8 મહિનાથી પણ રજૂઆતોને ફટાફટ એક્શનમાં બદલવામાં આવતી નથી ટોરેન્ટ પાવરના અધિકારીઓ દ્વારા એટલે અત્યારે અમે 4-5 દિવસથી હડતાળ પાડી અને બંધ રાખેલું છે કે જ્યાં સુધી આ સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી આપણે કામ કરવું નથી તો અત્યારે 5 દિવસથી કોઈ પણ જગ્યાએ પાવર સપ્લાયના કામો થતા નથી આ લોકો પણ આજકાલ કરી અને હમણાં તો 10 દિવસનું કહેતા હતા હવે સોમવારે અમે તમને સોલ્યુશન આપશું આવું કમિટમેન્ટ એ લોકો આપે છે હવે જો સોમવારે થઈ જાય તો કંઈ વાંધો નહીંતર સોમવારે નહીં થાય તો અમારે પ્રતિક ઉપવાસ માટે ટોરેન્ટ પાવરની બાજુમાં અને DGVCL એની સામે બંને જગ્યાએ ધરણા કરવાનું અમારું આયોજન છે